નમસ્કાર. ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય મારબુદા. આજે અમે પાટણ મુકામે આવી ગયા છીએ. અર્બુદા યુવા વિકાસ સમિતિ એ આજે સેમિનાર યોજે છે સરકારી નોકરીમાં માર્ગદર્શન આપે તે માટે. વધુ માહિતી આપણે આગળ જોઈશું. હવે આપણે સ્કૂલની અંદર આવી ગયા છીએ, પરંતુ એના પહેલાં મારે તમને એક વાત કરવી છે. રાંચી શહેરના આજુબાજુના ગામડામાં એક રહેતો યુવાન કે જેને સરકારી નોકરી માટે 30-40 અલગ અલગ પટાવાળાથી લઈને યુપીએસસી દરેક એક્ઝામ આપી, પરંતુ સફળ થયો નથી. છતાં એને મહેનત ચાલુ રાખી. એને વિશ્વાસ હતો કે આજ નહીં તો હું કાલે સફળ થઈશ. તો એ અત્યારે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર તરીકે નોકરી કરી રહ્યો છે. એના વિશે હું તમને ટૂંકમાં જણાવું તો એ સરકારી સ્કૂલમાં જ્યારે ભણતો ત્યારે બિલો એવરેજ કરતાં પણ બિલો સ્ટુડન્ટ હતો એ. છતાં ધોરણ 9-10 નો અભ્યાસ કરી, 12 અભ્યાસ કરી, કોલેજમાં એમટેકમાં જ્યારે એને એડમિશન લેવાનું હતું તો એક આર્થિક પરિસ્થિતિ ઘરની ખૂબ ખરાબ હતી. એ વખતે બે જ ઓપ્શન હતા, કાં તો પોતાના ઘરની જમીન એ વેચી દેવી અથવા એજ્યુકેશન લોન લેવી. એમને પ્રયત્ન કર્યો એજ્યુકેશન લોનનો. એમને એજ્યુકેશન લોન મળે છે 8 લાખ, અને વિચારે છે કે બીટેક કરીને જ્યારે નોકરી લાગશે 4 વર્ષ પછી, એટલે પપ્પા અને બંને સાથે મળી એનું ફી ભરી દેશે. પરંતુ થાય છે શું, 4 વર્ષ પછી એને નોકરી મળતી નથી, કારણ કે એના બધા જ મિત્રોને પ્લેસમેન્ટ મળી જાય છે. જે પ્લેસમેન્ટ માટે આવેલી કંપનીઓ એનો એક નિયમ હોય છે કે ધોરણ 10-12 અને કોલેજમાં ફર્સ્ટ ડિવિઝનમાંથી જે પાસ થયેલા હોય એમને જ પ્લેસમેન્ટ મળતું હોય છે, પણ એ સેકન્ડ ડિવિઝનથી પાસ થયો હોય છે. એટલું ટેન્શન હોવા છતાંય પછી સરકારે નોકરીની તૈયારી શરૂઆત કરી છે. જે મેં તમને આગળ વાત કરી, 30-40 જેટલી પરીક્ષા આપી છતાં નિષ્ફળ ગયો. પછી એ ગામડે જતો રહે છે કે હવે પપ્પાની સાથે જે થોડી મદદ કરીશું ને આગળ શું કરવું એ ખ્યાલ નથી. અને પછી એક અને અંદરથી એક થાય કે આટલી મહેનત કરી તો હવે 1 વર્ષ વધારે કરી, તો ઘરે પરમિશન માંગે છે કે હવે મારે દિલ્હી તૈયારી કરવા જવું છે. અને પછી તે દિલ્હી જાય છે અને દિલ્હીમાં 1 વર્ષ મહેનત કરે છે, અને મહેનત કર્યા પછી એને સફળતા મળે છે અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર તરીકે નોકરી હાલ પણ કરી રહી છે. હું જે વ્યક્તિનું વાત કરી રહ્યો છું એનું નામ છે ગોલ્ડન કુમાર. એ તમે યુટ્યુબ ઉપર જોશ ટોલ કરીને યુટ્યુબ ચેનલ છે, એમાં એનું ઇન્ટરવ્યૂ જોઈ શકો છો અને સ્ક્રીન ઉપર પણ તમને દેખાઈ રહ્યું છે. અને આ લિંકની અંદર એટલે ડિસ્ક્રિપ્શનની અંદર પણ અમે લિંક મૂકી દઈશું, જેથી તમારે જોવું હોય તો જોઈ શકશો. હવે આપણે આગળ વાત કરીશું કે અહીંયા જે સેમિનાર યોજાયો એ કયા પ્રકારનો યોજાયો. હવે અમે અંદર આવી ગયા છીએ અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ, એને આપણે આદર્શ વિદ્યા સંકુલ તરીકે પણ ઓળખીએ છીએ. એમના પ્રમુખ સાહેબ છે, જેમનું નામ છે રામજીભાઈ. એ આપણને વાત કરશે કે અર્બુદા યુવા વિકાસ સમિતિ જે કામ કરી રહી છે માં આદર્શ વિદ્યા સંકુલનો શું સહયોગ છે. વાત કરીએ જે આ અર્બુદા યુવા વિકાસ સમિતિ જે કામ કરે છે, જે ક્લાસ ચલાવે છે, એમાં અમે એમના માટે રહેવા માટેની સગવડ કરી આપી છે, બરાબર. અને એ લોકોને કોઈ બી જરૂર પડે કે અમારે આ જરૂર છે તો પણ અમે એ જરૂર પૂરી પાડવાનું, પણ અમારે કોઈ પણ હિસાબે આ ક્લાસ ચાલુ કરવાના છે અને લોકોને સારું શિક્ષણ આપે અને નોકરી લાગે એ અમારો મહત્વ છે. Thank you.
હવે આજનો જે કાર્યક્રમ હતો અહીંયા પૂરો થાય છે એના પછી આપણે જે વિદ્યાર્થીઓ અહીંયા સેમિનારમાં માર્ગદર્શન માટે ભાગ લીધો હતો એમની પાસેથી આપણે જાણીશું કે એમને આજે અહીંયા આવ્યા તો કેવું લાગ્યું અને કેવું માર્ગદર્શન મળ્યું એ વિશે આપણે જાણીએ. બેન, તમે ક્યાંથી આવ્યા? અમે બોરેતવાડા ગામથી આવીએ છીએ. મારું નામ ચૌધરી સેજે રમેશભાઈ છે. શ્રી અર્બુદા યુવા સંમતિ વિકાસ સંમતિમાંથી હું અહીંયા મોટિવેશન કરવા આવી હતી, તો મને સારું મોટિવેશન મળ્યું છે પરીક્ષા આપવા બદલ. અને એની એક લાઇન જે મને બહુ ગમી છે, જસ્ટ ડુ ઇટ વાળી. એન્ડ આપણા આત્મવિશ્વાસ હોવો બહુ ખૂબ જરૂરી છે, અને એમાં તમે તમારો મનપસંદ વિષય તમે બદલ તમે વધારે મહેનત કરી શકો છો. અને બસ સતત મહેનત કરવી જરૂરી છે, અને જે વિષય આપણને પસંદ છે એ વિષયને આપણે જે બુક છે અને 5-6 વાર વાંચવી એ બી જરૂરી છે. બરાબર, ઓકે, થેન્ક યુ. અહીંયા અમે અચાનક પ્રશ્ન પૂછ્યો છતાં પણ બેન એટલે કોન્ફિડન્સ સાથે બોલી શકીએ એ બેન માટે આપણે આભાર માનવો જોઈએ. કારણ કે અહીંયા અમે બીજા છોકરાઓને પૂછ્યું ઊભા રાખીને કે તમે કોઈ કહેશો માર્ગદર્શન વિશે, તો કોઈ ઊભા ના રહ્યા, શરમાઈ ગયા. છતાં બેને વાત કરી એ માટે બેનનો આભાર. થેન્ક યુ.